ગુડ મોર્નિંગ બાળકો, જય મહારાજ. સિનિયર કેજીમાં આજે આપણે ગુજરાતી વિષય શીખવાનો છે. તેમાં કાલે આપણે શું શીખ્યા હતા? દીર્ઘઈ વાળો કક્કો. તેમાં આપણે ફ ને દીર્ઘઈ ફી સુધી શીખ્યા હતા. હવે ફ ફટાકડાનો ફ પછી શું આવે? બ, બકરીનો બ. અને એને પાછળ શું કરી દઈશું? આમ કરી દીર્ઘઈ. તો આને બોલાય બને દીર્ઘઈ બી. બ બકરીનો બ પછી શું આવશે? બ ભમરડાનો બ. અને એને શું કરી દઈશું? દીર્ઘઈ. તો એને બોલાય બને દીર્ઘઈ બી. બ ભમરડાનો બ પછી શું આવશે? મ મરચાનો મ. અને એને પાછળની દીર્ઘઈ કરી દઈશું તો બોલાય મને દીર્ઘઈ મી. મ પછી આવશે યતી બાવાનો ય. અને એને પાછળની દીર્ઘઈ કરી દીધી તો બની ગયું યને દીર્ઘઈ. ય પછી શું આવશે? ર, રમકડાનો ર. અને એને પાછળની દીર્ઘઈ કરી દઈશું તો બોલાશે રને દીર્ઘઈ રી. ર પછી શું આવશે? લ, લખોટીનો લ. અને એને પાછળની દીર્ઘઈ કરી દેવાની તો બોલાય લને દીર્ઘઈ લી. લ, લખોટીનો લ પછી શું આવશે? વ, વહાણનો વ. અને એને પાછળની દીર્ઘઈ કરી દેવાની તો બોલાય વને દીર્ઘઈ વી. વ, વહાણનો વ પછી શું આવશે? સ, શરણાઈનો સ. અને એને પાછળની દીર્ઘઈ કરી દઈશું તો બોલાય સને દીર્ઘઈ સી. સ, શરણાઈનો સ પછી કયો આવશે? સ, ષટ્કોણનો સ. અરે કર્યો અને એને પાછળની દીર્ઘઈ કરી દીધી તો એને બોલાય સને દીર્ઘઈ સી. પછી સ, ષટ્કોણનો સ પછી શું આવશે? સ, સસલાનો સ. અને એને પાછળની દીર્ઘઈ કરી દીધું તો બોલાય સને દીર્ઘઈ સી. સ, સસલાનો સ પછી શું આવશે? હ, હરણનો હ. અને એને પાછળની દીર્ઘઈ કરી દીધી તો બોલાય હને દીર્ઘઈ હી. હ, હરણનો હ પછી શું આવશે? અળ, નળનો અળ. અને એને પાછળની દીર્ઘઈ કરી દીધી તો બોલાય અળને દીર્ઘઈ. અળનો અળ પછી શું આવશે? ક્ષત્રિયનો ક્ષ. તો કેવી રીતના લખવાનો છે? આમ કરી ટપાલીનો ટ કરી દેવાનો, નીચે લીટી કરવાની, અને પછી આમ કરી ગોળ કરી, આમ આડી લીટી કરી અને ઊભી લીટી વડે જોડી દેવાનો. તો આપણો બની ગયો ક્ષત્રિયનો ક્ષ. અને એને પાછળની દીર્ઘઈ કરી દીધું તો એને બોલાય ક્ષને દીર્ઘઈ ક્ષી. હવે ક્ષત્રિયનો ક્ષ પછી શું આવશે? જ્ઞ, યજ્ઞનો જ્ઞ. તો કેવી રીતના લખવાનો? બગડે બે કરવાનો, પછી અહીંયાથી અને આમ કરી આવી રીતના માઠણા જેવું કરી દેવાનું, અને પછી ઊભી લીટી વડે જોડી દેવાનું. તો બની ગયો આપણો જ્ઞ, યજ્ઞનો જ્ઞ. અને એને શું કરી દેવાનું? પાછળની દીર્ઘઈ. તો એને બોલાય જ્ઞને દીર્ઘઈ જ્ઞી. તો બાળકો, તમારે આખો કક્કો દીર્ઘઈ વાળો તમને બોલી બોલીને તમારે લખવાનું છે અને આવડી જવું જોઈએ. બરાબર છે? આવજો. જય મહારાજ.